મારું નામ ભૈરવી શાહ. હું શિક્ષણ સાથે સંકળાયેલી છું. છેલ્લા 30 વર્ષથી શિક્ષણ જગતમાં છું. મારા પિતા શ્રી ધનસુખભાઈ શાહ વરસાદનું સંશોધન કરે છે. લગભગ છેલ્લા 28 થી 30 વર્ષથી તે વરસાદનો અંદાજ 6 મહિના અથવા તો 3 મહિના અગાઉથી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરે છે. એમના વરસાદની આગાહીનો આધાર છે સૂર્યમંડળની ગતિવિધિ. સૂર્યમંડળના ગ્રહો સૂર્યની આજુબાજુ જે તે પરિભ્રમણ કરે છે એના આધારે એ સંશોધન કરે છે. એની પાછળનું મૂળ કારણ એ છે કે જેમ આપણને બધાને વર્ષોથી ખબર છે, ચંદ્રનું જે સૂર્યની આજુબાજુનું પરિભ્રમણ છે એને કારણે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે છે. આ ભરતી ઓટ અંગેના કેલેન્ડર, કયા સમુદ્ર કિનારે કયા સમયે ભરતી આવશે અને ઓટ આવશે તે લગભગ 1 વર્ષ અગાઉ તે દરિયા કિનારે મળી જાય છે. ધનસુખભાઈની એવી ઈચ્છા છે અને એમની સાથે હું આ જ મિશન સાથે એમનું જ્ઞાન શીખવાનું ચાલુ કર્યું કે જો આપણે ખેડૂત ભાઈઓ અને સાગર ખેડૂઓ માટે વરસાદ ક્યારે આવશે કે વાવાઝોડું ક્યારે આવશે એ 1 વર્ષ પહેલાં જો એમને કેલેન્ડર આપણે આપી શકીએ, કયું અનાજ વાવવું, કેવો વરસાદ આવશે તો એની અંગે આપણે કયો પાક લઈએ, તો જેને કારણે આપણે કહીએ છીએ કે ખેડૂત જગતનો તાત છે. પરંતુ જો વરસાદ સમયસર ન આવે તો વાવેલું બિયારણ પણ નકામું થાય અને ખેડૂત દેવાદાર બને. આપણે કહીએ તાત અને બની જાય છે ખેડૂત દેવાદાર, એવું ન થાય. અને આને કારણે થઈ અને ખેડૂત ખરેખર જગતનો તાત બને અને આપણા સાગર ખેડૂત પણ સમૃદ્ધ થાય એવી ભાવના છે. આ વખતે ધનસુખભાઈની નાદુરસ્ત તબિયતને કારણે પૂરેપૂરી ઋતુની આગાહી નથી થઈ, પરંતુ જે મુખ્ય 2 વસ્તુઓ જે નજર સમક્ષ આવી છે તે હું રજૂ કરું છું. 11 જૂનથી અરબી સમુદ્ર ભારતના દક્ષિણ ભાગમાં તોફાની થવાની શરૂઆત થશે. તારીખ 18 જૂન આસપાસ ગુજરાત દરિયા કિનારા તરફ જશે અને ત્યાં તેની અસર દેખાશે. આ દરિયાકાંઠા ઉપર સખત પવન વાવો, ઝાડવાને નુકસાન થવું એવી સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાજળી સાથે તારીખ 20 થી 25 જૂન વચ્ચે વ્યાપક અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ થશે. આ વરસાદનું જે પાણી છે એનો સંગ્રહ કરવાનું સૂચન કરવામાં આવે છે. જે જગ્યાએ આપણા સૌરાષ્ટ્રની અંદર બંગાળના ઉપસાગરના કરંટને કારણે જ્યાં વરસાદ આવે છે એ કરંટ આ વખતે ઓછો ઉદ્ભવશે, તેથી આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરવાનું સૂચન કરવામાં આવે છે. ધન્યવાદ.